જબર પાછા કીડા પડી જાય ને કહા આવડો ખર્ચો કરવો તે. હું તો બજાર થકી રાસાયણિક ખાતર દવાઈ લાવી તે માર તો કીડા પડી જાય ને મહેનત માથે પડી ને એવું કહા આખો દાડી પૈસા લાવી કરવા. શાંતા દીદી તમે દુખી થઈને બેઠો શું થયું તમને એટલો ઉદાસ ઉદાસ કેમ લાગી રહ્યો કે બીમાર થઈ ગયો? હું તો સુશીલા દીદી અમને માર ખેતરમાં ગઈ હતી તો જબર કીડા પડી જાય ને હવે તો શું કરું તેમ આવું તમને શું કા બતાડું તો મારે કમાઈશ નહીં કરવી આગલા સાલ થકી. ચલો દીદી આપણ બહાર જઈને વાત કરજે આ તો જબર ગરમી થાય એટલે તો વાત એને થા પડે. ઠીક છે સાંભળ દીદી ચલો આપણે બહાર જઈને. આ જગ્યા બઢિયા હે શાંતા દીદી મેં તો એટલી ગરમી થતી હતી કે આ વાત નહીં થતી ત્યાં આપણે બઢિયા વાત કરી જાવ. શાંતા દીદી તમારું દુઃખ ને પરેશાની હું સમજી ગઈ હું આવું. હું તો આવું એટલું પરેશાન થઈ ગયું હું કે મારે તો રેંગણા રેંગણા આવું તો આગલા સાલ થકી તો કમાવશ નહીં ને કરવશ નહીં. શાંતા દીદી તમે અગ્નિ અસ્ત્ર ગોલ કે બારામાં સાંભળ્યું એમ? એ અગ્નિ અસ્ત્ર ગોલ શું કહેવાય એ મને ખબર નહીં ને એ શું કહેવાય ખબર જ નહીં મને. અગ્નિ અસ્ત્ર ગોલ આપણે ઘરેલું દવા હે આપણે સણમાં ને રેંગણામાં યોડે બડી બડી પડી જાય કે એ એને થકી નહીં પડે ને આપણે સામાન બી આ ગિરસ મળી જાય ને દવાઈ લાબી નહીં પડે બજાર થકી પૈસા ખર્ચ નહીં થાય. બઢિયા દીદી આપણે ગિરસ ગી સબ સામગ્રી મળી જાય યોળે મરી જાય ને સબ એગી દવાઈ મળી જાય તો બઢિયા આપણે બજાર થકી કાંઈ લાબવું નહીં પડે સામાન ને પૈસા એને થાય કે કાંઈ. દીદી આપણે અગ્નિ અસ્ત્ર ગોલ હે ને એ સબ દવાઈ આપણે ગિરસ બનાવી દીજે ને એને થકી આપણે સ્વસ્થ શરીર છે ને સહી બઢિયા રહે બીમાર બી નહીં થાય ને એ ઠીક રે આપણે ગિરસ બનાવજે. દીદી હું બઢિયા ટાઈમ ઉપર આવી અગ્નિ અસ્ત્ર ગોલ બનાવો મારે ગીરે ની બેગન ની ને આપણે સણમાં ની મિયોળ આવી જઈ કે એને સાડવા બદલે તે તમે હેંડો મારે ગયા તે દીખી આવજો ને પછી બનાવી ને સાડજો તે યોળે નહીં પડે. દીદી તારે હેંડો તારે આપણે તમારે ગીરસ મને વતાડ દેજો તે બનાવી દઉં તો આપણે અગ્નિ અસ્ત્ર. શાંતાજી તમે બેહો આપણે અગ્નિ અસ્ત્ર ગોલ બનાવવાનો સામાન લઈને આવું. આપણે અગ્નિ અસ્ત્ર ગોલ બનાવવામાં કેટલો કેટલો સામાન જોગે અને કયું કયું જોગે? અગ્નિ અસ્ત્ર ગોલ બનાવવાનું હું સામાન જોગે હું તમને બતાડો. અસ્ત્ર ગોલ બનાવવા શાંતા દીદી આ મરસ આ લહુણ આ પાંગ આ લીમડા પાન આ હેઝર. દીદી તમે અગ્નિ અસ્ત્ર ગોલ બનાવવાનું સામાન તો બતાડી દીધું પણ કેટલું કેટલું જોગે કેટલી કેટલી માત્રા જોગે? અગ્નિ અસ્ત્ર ગોલ બનાવવાની માત્રા તમને બતાડી દો. ઠીક છે તારે સુશીલા દીદી તમે બતાડી દો માત્રા. આ હે અર્ધો કિલો મરસો આ અર્ધો કિલો હે લસણ લહણ એક કિલો પડવાળી પાંગ 5 કિલો લીમડાનો પાન આ હે આપણે હજુનો જરૂર 10 લિટર.
અગ્નિઅસ્ત્ર ગોલ બનાવવાનું તે સામાન આપણે કિરેસ મળી જાય તે ઘણું તાજુ આપણે પૈસા આની થઈ કાંઈ ને કાંઈ ખર્ચો ને થાય આપણે. હા સાંતાજી, આપણે અગ્નિઅસ્ત્ર ગોલ બનાવવા બદલે તો આપણે ગીરે સામાન મળી જાય ગામમાં ને પૈસા નહીં લાગી કે કાંઈ નહીં આપણે ગીરે બનાવી શકું. દીદા આપણે અગ્નિઅસ્ત્ર ગોલ બનાવી દો તે તમે બનાવી દો તો હું પાડીને મને આવડી જાય હું શીખી જઈ. ઠીક છે સાંતાજી, તમને અગ્નિઅસ્ત્ર ગોલ બનાવવા બદલે તમને બતાડો તમે પાડશો ને પછી બનાવશો તમારે ગીરે જાય. સાંતાજી, અગ્નિઅસ્ત્ર ગોલ બનાવવા બદલે આપણે લીમડા નું પાણી એક ઝીણે ઝીણે કૂટી નાખવા પડે. સંતાજી આપણે લીમડા ને કૂટવા નહીં એટલે આપણે એને ખાલી કરી દીજે. ચાલો દીદી આપણે કૂટવાનું ચાલુ કરીએ. દીદી આ લીમડા ને પાણી અને આપણે ઝીણો ઝટ વાટી નાખવા નહીં હે તો નહીં. સરસ્વતી મામે પૂજાય માતા મને ઉતારો બિલે પર માતા સમૂહને નામે પૂજાય માતા મને ઉતારો બિલે પર માતા કમલને ફૂલમાં જન્મ લેદુ માતા મને ઉતારો બિલે પર. દીદી આવું આપણે કૂટાઈ જઈએ આ ઝણો ઝણો લીમડા ને પાન એટલે આપણે આણંદ કાઢી લીજે તગાર આવો દા મૂકી નાખવાનો આવો ઝીણો ઝીણો લીમડા ને પાન હિ. સુશીલા દીદી આ લીમડા ના પાના તો બઢિયા જેને જેને કૂટાઈ જઈએ એટલે બહાર કાઢી લીજે આપણે તગારામ ને હેડો આપણે બે થઈને કાઢી લીજે તાર હું આ કાઢવા લાગુ આ જેને જેને બઢિયા કૂટાઈ જ્યા. સુશીલા દીદી આપણે લીમડા ના પાના તો જેને જેને બઢિયા કૂટાઈ જઈએ ને આવું આપણે અગેડી કયું કામ કરવું તમે બતાડો તારે. દીદી આપણે આ લીમડા ને પાન કૂટી જણે જણે એમને એમ આપણે મરસન લહોણ આની ઓખલી કૂટી લીધે આવું જણો. દીદી આવું આપણે મરસન લહોણ સંગ્રહ કરીને એને એમ લીમડા ને પાન કૂટી એમને કૂટી નાખીએ. મેવી મદદ હું મદદ કરવા લહોણ ને ચડો કરી આવું તે હેંડો બે થઈને કૂટી નાખીએ જણે જણે કૂટી નાખીએ. તમે થાકી ગયો ઉઠવા લાગ ઉઠો તાર તમે જેનો અસલ ઉઠવાનું સુશીલા દીદી આપણે આ જેનો બખી કૂટાઈ ગયો લહોણ ને મરસ ને એવું તો એવું હાથમાં કાઢી લઈએ એવું કાઢી લીધે તો અર્જુન ઉઠાઈ જાય. દીદી આપણે લીમડા ના પાન જેને જેને બળિયા કૂટાઈ જઈએ ને લહોણ ને મરસ ને એ સભે બળિયા કૂટાઈ જઈએ તો આપણે પાંગ રહીએ એનું શું કરવાનું. દીદી આપણે પાંગ હે કે એને આપણે ગાયનું જરૂર હે કે એ પહેલા ગરમ કરી દીજે ને પછી એને કામમાં લેવું આપણે ગરમ થઈ જાય ને બાદ ના ખાઈ ગયું હેન્ડલ આપણે ગરમ કરી દીજે આપણે એઝ અ રોણ આપણે બે થઈ ને પછી ગરમ કરી દીજે તારે. સાંતાજી આવું તો પેલું ગરમ થઈ જાય એટલે આપણે આ ગાયનું જરૂર હે કે મય રેડી દીજે. દીદી આપણે આ ઝરૂણ ગરમ થઈ ગયું છે એવું એના બાદ બીજું શું નાખજે અમે એના બાદ આપણે લીમડા ના પાના ના મરસ ને લહણ નહીં કૂટ્યું કે એ નાખવાનું હે તો હાંગરો નાખી દેવો હાંગરો કરી દેવાનું હો વાત હે. દીદી આપણે આ ઝરૂણ ગરમ થઈ ગયું કે એટલે આપણે લીમડા નું પાનું કૂટી નહીં કે એ નાખી દેવાનું
ઉકળી જઈએ પાણી. પછી લાવવાનું આપણે લહણ ને મરસો ને લમડા ને પાનો ને ઉકળી જઈએ તેના બાદ આપણા આપડે આ સબ સામાન નાખી દીધું હે, અને પાંચ વખત એને ઉકળવા દેવાનું હે. એક હાથી ની એને આપણે એક વખત ઉભરીને આવે એટલે નીસે ઉતારી પડવાનું. પાછો નીસે જમી જાય એટલે પાછો એને મીનવાનો છૂટે, ફેર ઉભરીને આવે એટલે ફેર એમને પાંચ વખત કરવાનું. સુશીલા દીદી, આપણે અગ્નિસ્ત્ર ગોલ તે પાંચ વખત ઉકાળી નીસે ઉતારી લીધું હે, અને આવું આગેડી શું કરવાનું તમે બતાડો. આપણે અગ્નિસ્ત્ર ગોલ તૈયાર થઈ જઈએ, એને આવું ઠંડુ થવા દઈને આપણે સીધા સાયલો રહે કે અહીં મીન દેવાનું ટાંકીને પછી બે દાડે ફરી. ઠીક હે સુશીલા દીદી, દો દિન બાદ હું તમારા ઘેર આવી, તમે મને પછી આગેડી અગ્નિ અસ્ત્ર બનાવવાની વિધિ તમે આગળ બતાડી દેજો. સાંધા દીદી, આવું તમે બે દાડા બાદ આવજો તો હું અગેડી અગ્નિ અસ્ત્ર બનાવવાનું તમને અગેડી બતાડી દઈ, બે દાડા બાદ ટાડો થઈ જાય. વાતાર જે સુશીલા દીદી, આપણે બે દાડા થઈ જાય તે એને બાદ આવું બે દાડાની પ્રક્રિયા આગેડી વાળી બતાડો મને. આપણે સાંધા દીદી બે દાડા થઈ જાય તો આવું એને આપણે સાળી લીજે. હા ઠીક હે તાર દીદી, હેલો આપણે બે થઈને સાળી લીજે. સાંધા દીદી, આપણે બે દાડા બદલે રાખ્યું તું તે આવું એને ગાળી લીજે સુતી કપડા થકી. આ બે દાડા બદલે આપણે દીદી મીની તુસે આવું એને સુતી કપડા થકી ગાળી લીજે, ને આ છાંટવાનું વધે ગો આપણે ડબ્બુ આવે પ્લાસ્ટિક નું એને કાઢી લીધું. આપણે અગ્નિઅસ્ત્ર તૈયાર તો થઈ જોઈએ, પણ એને કામમાં કે કામ લેવાની તમે બતાડો. અગ્નિઅસ્ત્ર ગોળ 2.5 લિટર આપણે સાની લુ હે, એને આપણે 1.5 લિટર પાણી મળાવી ને 2.5 વીઘા જમીનમાં છાંટવાનું હે, ને ફેર જરૂર પડે તો ફેર 1.5 લિટર પાણીમાં મળાવીને પછી ફેર છાંટવાનું. પાછા આપણે કીડા પડી જાય તો ફેર કેટલે દાડ બાદ આપણને છાંટી શકીએ એને? આપણે પહેલા છાંટી દીધું, એના બાદ ફેર કીડા લાગી જાય તો એને આપણે 10 દાડ બાદ ફેર એને છાંટી શકીએ. અગ્નિઅસ્ત્ર આપણે તૈયાર હે એ આપણે કેટલા દાડે તક ઉપયોગમાં લઈ શકીએ? 3 મહિને તક એને ઉપયોગમાં લઈ શકીએ, એને બાદ ખતમ થઈ જાય નહીં આવતી. આપણે અગ્નિઅસ્ત્ર બનાવજે એનામાં કઈ કઈ વાતનું ધ્યાન રાખવું પડે એ તમે બતાવો. અગ્નિઅસ્ત્ર ગોલ બનાવજે તવડે એટલું ધ્યાન રાખવું કે પહેલા તે આપણે એની 5 વખત ઉભળવા દેવાનું, પણ 1 વખત ઉભળી જાય એની નિસર્ગ ઉતારવાનું, પછી પાછો એને 5 વખત કરવાનું. બીજી સાવધાની ઘી હે કે આપણે અગ્નિઅસ્ત્ર જે ઉકાળ્યું હોય ને પહેલે એને 2 દાડ બાદ ઠંડો થવા દઈ ને પછી એને સુધી કપડા થઈ ગઈ સાળવા. તીસરી સાવધાની ઘી હે કે આપણે અગ્નિઅસ્ત્ર ગોલ 2.5 લિટર તૈયાર કર્યું એનામાં 1.5 લિટર પાણી મળાવી ને પછી છીટકવાનું. સોતી સાવધાની એ હે કે અગ્નિઅસ્ત્ર ગોલને બપોર બાદ હાજી કામમાં લેવાની. પાંચમી સાવધાની ઘી હે કે અગ્નિઅસ્ત્ર ગોલ આપણે જે છાળેલું હોય એને 3 મહિનામાં જ કામમાં લઈ લેવાનું, 3 મહિના બાદ એને કામમાં નહીં લેવાની, એની અવધિ ઘી ખતમ થઈ જાય. સુશીલા દીદી, તમે અગ્નિઅસ્ત્ર બનાવવાનું ગોલ બનાવવાનું તમે બતાડ્યું, બડી આસાની થઈ ગઈ, તે ઘણું તાજું કર્યું ને ધન્યવાદ તમને. અગ્નિઅસ્ત્ર ગોલ બનાવવામાં કાંઈક દિક્કત આવે તે મને હાદી કીધું તો તમને ફેર તૈયાર કરી આવે. વાત જય જય.
સબ ભાઈ બહેન જય ગુરુ. મારું નામ હે સુશીલા દેવી, ગામનું નામ હે સિકરી તેજા, બ્લોક હે આનંદપુરી, જિલ્લા હે બાંસવાડા, રાજ્ય રાજસ્થાન, ને સમૂહ નામ હે આદર્શ સ્વયં સહાયતા સમૂહની સદસ્ય. સપાજી જય ગુરુ. મેરા નામ શાંતા દેવી, મેરા ગાંવ કા નામ નવા ગાંવ, મેરા સમૂહ કા નામ સાઈ બાબા, સમૂહ મેં અધ્યક્ષ હું, ઓર બ્લોક હે આનંદપુરી, જિલ્લા બાંસવાડા, રાજ્ય રાજસ્થાન. ધન્યવાદ સબકો.